રાજ્યમાં બિન સચિવાલયની હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મુદ્દે હવે આ મામલો દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે અને કેટલાય બધા સંગઠનો હવે આનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે અસિત વોરાનો પણ જોરદાર વિરોધ થઈ રહ્યો છે અને જેને પગલે એનએસયુઆઈ પણ હવે આ વિરોધમાં જંપ લાવ્યું છે. જામનગર એનએસયુઆઈ દ્વારા આ અસિત વોરાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર લીક મુદ્દે એનો વિરોધ કરવામાં આવતા સમગ્ર મામલો વધુ ગરમાયો છે. ત્યારે ઠેર ઠેર એનએસયુઆઈ દ્વારા આ વાતનો અને આ કાંડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ, જામનગર અને બધે જ આ વિરોધ હવે દેખાઈ રહ્યો છે અને છેલ્લા કેટલાય દિવસથી આ મુદ્દો છે એ ચર્ચામાં આવ્યો છે અને વધુ ને વધુ ગરમાઈ રહ્યો છે. એનએસયુઆઈ નું એમ પણ કહેવું છે કે દિવસે ને દિવસે નોકરીઓની સંખ્યા ઘટતી જઈ રહી છે અને બેકારોની સંખ્યા વધી રહી છે. જે જવાનો છે, જે ભણેલા ગણેલા યુવાનો છે, તેમને નોકરી નથી મળી રહી અને તેમને નોકરી માટે ફાંફા મારવા પડી રહ્યા છે. ત્યારે સત્તાધીશો અને જે જવાબદાર વ્યક્તિઓ છે તેમના દ્વારા આવા કૌભાંડો કેવી રીતે કરવામાં આવી શકે અને એને લઈને જ જામનગર એનએસયુઆઈ અને અન્ય એનએસયુઆઈ દ્વારા ઠેર ઠેર આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અસિત વોરાના ફોટાની ઉપર પૈસા ઉડાવીને, રૂપિયા ઉડાવીને તેમણે આ સમગ્ર કૌભાંડનો વિરોધ નોંધાવ્યો હતો. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના ફોટા પર ખોટી ચલણી નોટો ઉડાવીને રાજીનામાની માંગણી એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી પેપર લીકનો મુદ્દો ભારે ચગી ગયો છે અને આ મામલે હવે દિવસે ને દિવસે તમામ રાજનીતિ પણ ગરમાઈ રહી છે અને હવે એનએસયુઆઈએ પણ આમાં જંપ લાવ્યું છે. જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈની ટીમ દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સાથે જ અન્ય શહેરના એનએસયુઆઈએ પણ આમાં જંપ લાવ્યું છે. એનએસયુઆઈના આક્ષેપ મુજબ ગુજરાતની સાથોસાથ સમગ્ર ભારતમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે અને રોજગારીની તકો અને નોકરીની તકો પણ ઘટી રહી છે અને જે નોકરી જાહેર થાય છે એમાં પેપર લીકના કૌભાંડો થઈ જાય છે તે કેવી રીતે ચલાવી લેવામાં આવે.